હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા હું છું વર્ષા તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસિપીસ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે આજે આપણે અસલ ગોળ કેરીનું અથાણું બનાવીશું અને એ પણ સૌ કોઈનું ફેવરિટ એવું ગુજરાતી ગોળ કેરીનું અથાણું જે ખૂબ જ ઓછા તેલમાં બને છે અને અત્યારે મેં એક રાજાપુરી અને એક તોતાપુરી એમ બંને મળીને અડધો કિલો કેરી લીધી છે તેને એકદમ સરસ રીતે ધોઈને કોરી કરીને છાલ સાથે જ મીડિયમ સાઇઝના ટુકડામાં સમારવાની છે બહુ નાના પણ નહીં અને મોટા પણ નહીં એ રીતના ટુકડામાં સમારવી છાલ કાઢીને આપણે નથી બનાવી રહ્યા ઘણા લોકો છાલ કાઢીને પણ અથાણું બનાવતા હોય છે તમે છાલ સાથે જ બનાવશો ને તો કેરી ખાવાની બહુ મજા આવશે અથાણામાં અને તમને કાચી કેસર મળી જાય ને તો જરૂરથી કાચી કેસરનું ગોળ કેરીવાળું અથાણું બનાવજો કેમ કે કાચી કેસર જે છે ને તે થોડીક સોફ્ટ થઈ જાય છે અથાણામાં અને ચવળ નથી રહેતી અને રાજાપુરી કેરી બહુ જ મોટી અને એકદમ વધારે પડતી જાડ્ડી છાલવાળી હોય ને તો તે કેરી ચવળ થઈ જાય છે અથાણામાં તો તોતાપુરી થોડી ગળચટ્ટી હોય છે તો આપણે થોડી ખટાશવાળી અને થોડી મીઠાશવાળી એમ બંને પ્રકારની કેરીનો ઉપયોગ કરીશું આ થાણામાં આ રીતનું મોટા ટુકડામાં સમારી લેવી અને તમને વધારે મોટા ટુકડા ગમતા હોય ને તો તમે એકદમ મોટી સાઇઝના ટુકડામાં પણ સમારી શકો છો આ રીતના ગોઠલા કૂણા હોય ને એવી કેરી પસંદ કરશો ને કાચી કેરી તો આ કેરી સુકાયા બાદ ચવળ નહીં થાય અને ગોળ કેરીના અથાણામાં એકદમ પ્રમાણસર બહુ સોફ્ટ પણ નહીં અને બહુ હાર્ડ પણ નહીં એવી રહેશે અડધી કેરી તમે ખમણીને પણ નાખી શકો છો અત્યારે મેં બધી કેરીને સમારી જ લીધી છે તો તેમાં બે ટી સ્પૂન જેટલી હળદર અને એક ટેબલ સ્પૂન જેટલું નમક નાખવાનું છે ગોળ કેરીના અથાણામાં જ્યારે કેરી તમે હળદર મીઠાવાળી કરો ને તો તેમાં હળદર અને મીઠું બંને ચડિયાતું રાખવાનું કેમ કેમકે ગોળકેરીના અથાણામાં નમક નથી નાખવામાં આવતું તો આ રીતે હળદર મીઠું એક એક ટુકડા પર એકદમ સરસ રીતે ચડી જાય એ રીતે આ રીતે ઉછાળીને મિક્સ કરી લેવાનું છે ઉછાળીને મિક્સ કરશો ને એટલે કેરીના એક એક ટુકડા એકદમ સરસ રીતે હળદર મીઠાથી કોટીન થઈ જશે અને તળિયે જોઈ શકો છો તમે હળદર મીઠું બિલકુલ નથી બચ્યું બધું જ કેરીના ટુકડામાં આવી ગયું છે હવે આપણે આને ઢાંકીને પાંચથી છ કલાક રહેવા દેવાનું છે તે દરમિયાન આપણે અથાણા માટે એક સ્પેશિયલ નરમ ગોળ પણ આવતો હોય છે જે કલરમાં આછો હોય છે તો વ્હાઈટ અથવા તો આ રીતનો આછો પીળો કેસરી ગોળ મળે જે થોડો નરમ હોય એવો ગોળ અથાણું બનાવવા માટે લેવાનો છે અને આ વર્ષનો તાજો ગોળ હોય ને એવો લેવાનો અડધો કિલો ગોળને આ રીતે વાતરી લેવાનો છે અથવા તો તમે ખમણીથી ખમણી પણ શકો છો ગોળને પણ અગાઉથી વાતરી લેવાનો છે અને તેને આપણે ઢાંકીને મૂકી દઈશું જેથી તે થોડો સોફ્ટ થઈ જાય અને અથાણામાં મિક્સ થતાં વાર ન લાગે એકાદ કલાક બાદ અત્યારે કેરીના ટુકડાને આ રીતે ફરીથી ઉછાળીને ચલાવી લેવાનું અને આપણે ઢાંકીને પાંચ કલાક સુધી રહેવા દઈશું પાંચ કલાક બાદ હળદર મીઠું એકદમ સરસ રીતે કેરીના ટુકડામાં ચડી ગયું છે તો આપણે તેને હવે એક મોટી ચારણીમાં કાઢી લેશું અને નીચે એક વાસણ રાખીશું જેથી ખાટું પાણી તેમાં બધું ભેગું થઈ જાય અને અડધો કલાક સુધી એકદમ સરસ રીતે ટુકડાને નીતરવા દેવાના છે અને નીચે જે ખાટું પાણી બચ્યું છે તે ખાટું પાણી આપણે બીજા અથાણા બનાવવામાં ગાજર ગુંદા એ બધું બોળવામાં ઉપયોગ કરી શકીએ છીએ આ પાણીને તમે ફ્રીજમાં એક વરસ સુધી સ્ટોર કરી શકો છો કેરીના ટુકડાને નીચે ન્યૂઝપેપર અને તેની ઉપર એક સ્વચ્છ કાપડ પાથરીને કોટનનું આ રીતે સુકવી દેવાના છે આઠથી દસ કલાક સુધી કેરીના ટુકડાને આ રીતે સુકાવા દેવાના છે અને ઘરમાં જ્યાં હવાની અવર જવર રહેતી હોય ત્યાં અથવા તો ધીમો ધીમો પંખો ચાલતો હોય તેની નીચે સુકવવાના છે તડકામાં બિલકુલ નથી સુકવવાના અને ફાસ્ટ પંખા નીચે પણ નથી સુકવવાના નહીં તો ટુકડા ચવળ થઈ જશે અને કાળા પણ પડી જશે વચ્ચે વચ્ચે આ રીતે હાથ ફેરવતા રહેવાનું જેથી બધી બાજુથી એક સરખા સુકાઈ હવે આપણે ગળિયા અથાણાનો મસાલો બનાવીએ એક કિલો અથાણા માટેનો મસાલો અત્યારે આપણે બનાવી રહ્યા છીએ તો પચાસ પચાસ ગ્રામ રાઈ મેથીના કુરિયા અને સો ગ્રામ ધાણાના કુરિયા લેવાના છે રાઈ મેથી અને ધાણાની દાળ છે ત્રણેયને એકદમ સરસ આ વર્ષના હોય તેવા તાજા અને ચોખ્ખા કરી લેવાના છે કોઈ કાકરી હોય તો ચાળીને કાઢી લેવાનું ત્યારબાદ જ આપણે ઉપયોગમાં લેશું અને ગળ્યું અથાણું છે ને તો તેમાં સો ગણો સ્વાદ વધારે એવી વરિયાળી જરૂરથી નાખવાની છે એક ટેબલ સ્પૂન વરિયાળીને અધકચરી મિક્સરમાં પીસીને નાખવી આમાં વરિયાળીથી સુગંધ અને સ્વાદ ગળ્યા અથાણાનો બહુ જ સરસ આવે છે દસ ગ્રામ નમક નાખવાનું છે પોણો ટેબલ સ્પૂન જેટલી હિંગ નાખવી હિંગ આગળ પડતી નાખશો ને તો ગળિયા થાણાનો સ્વાદ બહુ સરસ આવશે એક ટી જેટલું હળદર નાખવી હળદર ઓછી નાખવાની છે અને સવાસો એમ જેટલું શીંગ તેલ લેવાનું છે અત્યારે એક પેનમાં બધું એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મારી વઘાર કરવાની આ અલગ રીત છે હું તેને અલગ અલગ પાથરીને એ રીતે વઘાર નથી કરતી અને તેમાં પાંચથી છ ટુકડા તજના વીસ દાણા જેટલા મરી વીસ દાણા જેટલા લવિંગ નાખવા એક એક ટેબલ સ્પૂન જેટલા લવિંગ મરી છે અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આજે સવાસો એમ એલ એટલે કે અડધો કપ જેટલું સિંગ તેલ છે તેને ગરમ કરવાનું છે અને ધુમાડા નીકળી જાય ત્યાં સુધી ગરમ કરવું અને ત્યારબાદ તેને બે મિનિટ ઠંડુ પડવા દેવાનું છે ધુમાડા નીકળતું તેલ આપણે આ બોરામાં નથી નાખવાનું બોળો વઘારવા માટે જરાક તેલ ઠંડુ પડે ત્યાર પછી આ રીતે રેડી દેવું એટલે એમાં બોરો એકદમ સરસ રીતે સંતળાઈને શેકાઈ જશે અને તેલ એકદમ ગરમ છે તો આ રીતે મિક્સ કરી દેવાનું એટલે રાય મેથી ધાણાના કુરિયા અને જે ખડા મસાલા નાખ્યા છે તે ગરમ તેલમાં મિક્સ થઈને એકદમ સરસ રીતે ધીમે ધીમે શેકાઈ જશે અને થોડા ક્રિસ્પી થઈ જશે હવે આપણે ઢાંકીને તેને એકથી દોઢ કલાક સુધી રેવા દઈશું દોઢ કલાક જેટલો સમય થયો થઈ ગયો છે અને આ જે બોરો છે તે એકદમ ઠંડો પડી ગયો છે તો બોડામાં હવે આપણે દોઢસો ગ્રામ જેટલું મિક્સ મરચું પાવડર નાખવાનું છે જેમાં સો ગ્રામ કાશ્મીરી મરચું પાવડર અને પચાસ ગ્રામ મીડિયમ તીખું મરચું પાવડર એમ બંને મળીને દોઢસો ગ્રામ લાલ મરચું પાવડર નાખવો અને તજનો પાવડર નાખવાનો છે એક ટી સ્પૂન જેટલો તજનો પાવડર અથાણામાં બહુ જ ટેસ્ટી લાગે છે ગળિયા અથાણામાં ચોક્કસથી નાખજો અને ગળ્યું અથાણું આખું વરસ એવું ને એવું રહેશે સુગંધ અને સ્વાદવાળું આ તજનો પાવડર નાખવાને કારણે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને બે ટી સ્પૂન જેટલો વરિયાળીનો પાવડર નાખવાનો છે વરિયાળી અને હવે સૂંઠ નાખવાની છે અડધો ટેબલ સ્પૂન જેટલી સૂંઠ નાખવી એકદમ સ્ટ્રોંગ હોય તો સૂંઠ પાવડર અડધો ટેબલ સ્પૂન અને જો ઓછી તીખી હોય તો એક ટેબલ સ્પૂન જેટલી નાખવાની છે મેં અત્યારે પોણો ટેબલ સ્પૂન જેટલી સૂંઠ પાવડર નાખ્યો છે સૂંઠ વરિયાળી અને તજનો પાવડર ગળિયા અથાણામાં બહુ જ ટેસ્ટી લાગે છે ગળિયા અથાણાનો જે રસો છે તે એટલો બધો સ્વાદવાળો લાગે છે ને આ મસાલાને કારણે કે ન પૂછો વાત અને એક ટેબલ સ્પૂન જેટલા અત્યારે લીલી ધાણી અધકચરી વાટીને નાખવાના છે આખી ધાણી અત્યારે મસ્ત ગ્રીન આવતી હોય છે ઉનાળામાં આખા ધાણા તેને અધકચરા વાટીને મિક્સ કરી દેવા તો અત્યારે આ ગળિયા અથાણાંનો મસાલો બનીને તૈયાર છે જે તમે આખું વરસ આ રીતે બનાવીને સ્ટોર કરી શકો છો બહાર જ કાચની બરણીમાં ભરીને અને તમે કોઈપણ પ્રકારનું ગળિયું અથાણું બનાવતા હો તો તેમાં તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો એક કિલો અથાણાનો મસાલો બનીને તૈયાર છે ચડિયાતા એવા સ્વાદવાળા આ મસાલામાંથી અત્યારે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે ગળિયા અથાણાનો જે મસાલો હોય છે તેમાં મેથી ધાણાના કુરિયા આ રીતે આખા જ રાખવાના છે તેને વાટવાના નથી હોતા અને નમક પણ સાવ ઓછું નાખવામાં આવે છે કેરીના ટુકડાને મેં દસ કલાક સુધી સુકાવા દીધા છે અને વચ્ચે વચ્ચે ત્રણથી ચાર વખત હાથ ફેરવીને આ રીતે બધી બાજુથી એકદમ સરસ રીતે સુકાવા દીધા અને કેરીને આપણે દબાવીએ તો તેમાં કેરી સોફ્ટ પણ છે અંદરથી જ્યુસી પણ છે અને ઉપરથી સુકાઈ પણ ગઈ છે તો હવે આપણે કેરીને આ સંભારમાં મિક્સ કરીશું ગળિયા થાણાનો જે મસાલો બનાવ્યો તેમાં કેરીના ટુકડાને આ મસાલામાં મિક્સ કરી દેવાનું છે અને મારે મેથી અને રાઈનું પ્રમાણ એક સરખું હું લઉં છું એનાથી ગળિયા થાણાનો સ્વાદ બહુ જ સરસ આવે છે તમે એક વખત આ રીતે આ માપથી ટ્રાય કરજો તો અત્યારે અડધો અડધો મસાલો હું આમાં મિક્સ કરી રહી છું અડધો કિલો કેરીની સામે મેં અત્યારે આપણે જેટલો મસાલો બનાવ્યો તેમાંથી અડધા ભાગનો મસાલો યુઝ કરી લીધો છે અને અડધો કિલો જે ગોળ આપણે વાતરીને રાખ્યો હતો તે પણ હવે આમાં મિક્સ કરી દેવાનો છે ગોળ એવો પસંદ કરવાનો છે કે જે કલરમાં ઉજળો હોય અને પ્રમાણસર નરમ હોય તમે ડબ્બાનો નરમ ગોળ પણ યુઝ કરી શકો છો પરંતુ તે કલરમાં આછો હોવો જોઈએ જો એકદમ ડાર્ક કલરનો હશે ને તો અથાણું કાળું પડી જશે અને તમે આ અથાણામાં જો નમક નાખી દેશો ને થોડું વધારે તો ગોળનો રસો પાણી જેવો થઈ જશે આપણે ગોળને ચમચા વડે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને જો ગોળ વધારે પડતો કડક હોય અને એવું લાગે કે મિક્સ નથી થઈ રહ્યો તો હાથમાં ગ્લોઝ પહેરીને એક વખત સરસ રીતે હાથેથી ગોળને આમાં મિક્સ કરી દેવાનો જેથી ગોળ જલ્દી ઓગળી જાય હવે આપણે આ રીતે બધું એકદમ સરસ રીતે ચમચા વડે પ્રેસ કરીને ઢાંકીને મૂકી દઈશું ત્રણ દિવસ જેટલો સમય લાગશે ગોળને ઓગળવામાં દિવસમાં બે વખત ચમચા વડે મિક્સ કરતું જવાનું એટલે ગોળ એકદમ ઓગળતો જાય ને તેમ તેમ મિક્સ પણ થતો જાય ત્રણ દિવસ જેટલો સમય લાગ્યો છે ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે અને તમે આમાં જો તમને ગોળનો રસો અને સંભાર વધારે ભાવતો હોય ને તો ગોળ અને સંભાર થોડો વધારે પણ મિક્સ કરી શકો છો તો તેની સામે બે ટેબલ સ્પૂન જેટલું તેલ પણ થોડું વધારે મિક્સ કરી દેવાનું એટલે રસો એકદમ સરસ થાય જોઈ શકો છો તમે અત્યારે કેટલો સરસ ઘાટો રસો થયો છે જો રસો પતલો થઈ જાય ને તો એ અથાણું છ મહિનામાં જ બગડી જતું હોય છે અને તેમાંથી ખાટી વાસ પણ આવવા લાગે છે અને ફૂક પણ લાગી જાય છે આ રીતનો એકદમ ઘાટો રસો હશે ને તો આ અથાણું આખું વરસ આવું ના સચવાયેલું રહેશે અને કલરમાં પણ આવું લાલ ચટ્ટક જ રહેશે અત્યારે તમે જોઈ શકો છો એ એકદમ કેસરીઓ લાલ ચટ્ટક કલર આવ્યો છે અને મધ હોય તેવો તેનો રસો થયો છે એ એકદમ જાડો રસો થયો છે તો આ રીતનો રસો થાય ને તો સમજવું કે તમારે ગોળ પણ સારો છે અને પરફેક્ટ અથાણું બન્યું છે ચમચા વડે મિક્સ કરીને આ રીતે ચમચામાંથી નીચે પાડીએ તો રસાને નીચે પડતા થોડી વાર લાગે છે તો આ રીતનો ઘાટો રસો થાય ને ગોળનો તો ગોળિયું ગળ્યું અથાણું એકદમ સરસ બન્યું કહેવાય રસો બિલકુલ પતલો ન થવો જોઈએ અને આમાં તેલ પણ નથી નાખવાનું તેલ એકદમ ઓછું હોય છે જો તમે તેલ વધારે નાખશો ને તો એ ગળ્યું અથાણું ખાવામાં બિલકુલ સારું નહીં લાગે કાચની બરણીને ધોઈને કોરી કરીને તડકે એક કલાક મૂકી દેવાની એટલે એકદમ સૂકી થઈ જાય ત્યારબાદ જ તેમાં અથાણું ભરવાનું છે તો તમે રોજના ખાવાના ઉપયોગમાં નાની બરણીમાં અથાણું ભરી લેવાનું અને ત્યારબાદ મોટી બરણીમાં અથાણું ભરીને સ્ટોર કરી દેવાનું આ અથાણું બહાર જ એક વર્ષ સુધી આવું ના જ રહેશે બિલકુલ ખરાબ નહીં થાય આ અથાણું કેલ્શિયમ આયર્ન અને બી ટ્વેલથી ભરપૂર છે અને આપણે આમાં જે મસાલા નાખ્યા છે તે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે લોહીને પાતળું રાખે છે અને હિમોગ્લોબિનથી ભરપૂર છે આ અથાણું અને આપણે આમાં તીખાસ પણ કાશ્મીરી મરચાંની લીધી છે જેથી આ અથાણું ખાવાથી એસિડિટી પણ નહીં થાય તો એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવું આંગળા ચાટતા રહી જાઓ તેવું ગળિયું અથાણું બનીને તૈયાર છે ગોળ ગોળકેરીનું અથાણું તમારામાંથી કોને કોને ખૂબ જ ભાવે છે અને તમે ગોળ ગોળકેરીનું અથાણું શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અત્યારે અથાણામાંથી સુગંધ એકદમ જોરદાર આવી રહી છે અને સ્વાદે ખરેખર આંગળા ચાટતા રહી જાય તેવું બન્યું છે તમે ગોળકેરીનું અથાણું કઈ રીતે બનાવો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આમાં તમે ગાજરનું સુકવણી કરેલું ખમણ અને કેરીનું સુકવણી કરેલું ખમણ બંને મિક્સ કરી શકો છો એ બંને નાખીને અથાણું બનાવશો ને તો પણ અથાણાનો સાંભાર ખાવાની મજા પડી જશે તેવું બને છે એક વખત તમે આ રીતે અથાણું બનાવીને ટ્રાય કરજો આંગળીઓ ચાટતા રહી જશો અને ઘરના દરેક સભ્યોને ખાવાની મજા પડી જશે તેવું આ ટેસ્ટમાં અથાણું બને છે ચડિયાતા સ્વાદવાળું ગોળ કેરીનું અથાણું બનીને તૈયાર છે જેને આપણે કાચની બરણીમાં ભરીને આખું વરસ સુધી સ્ટોર કરી શકીએ છીએ અથાણું ટેસ્ટમાં એકદમ ચટાકેદાર હોય અને આંગળીઓ ચાટતા રહી જાય તેવું હોય તો તેને જ ખરું અથાણું કહેવાય છે અને જરૂર પડે તો આમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ મિક્સ કરીને રસાને એડજસ્ટ કરી લેવાનું તો આજની આ અથાણાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી